सहजात्म स्वरूप परम गुरु देवानंद नहो राजचंद्र प्रभु प्यारा आकली काले हो अमने उदर नारा वंदन विधि ना जानू तो ए चरणे आवी वलगु अचल चरण नो आश्रय आपु अचल चरण नो आश्रय आपु मन राखो ना अलगु देवानंद न हो राजचंद्र प्रभु प्यारा प्रमाद माशु पड़ियार याचो अपूर्व अवसर बाळो वर्तमान मा मार्ग खरे आ अनेक कंटक वाळो देवानंद न हो राजचंद्र प्रभु प्यारा खसेड़ता काटा परिश्रम थी अमने थाक चढ़े जे अंतर आत्मा के प्रभु जाने अनुसरता न नड़े ए देवानंद न हो राजचंद्र प्रभु प्यारा वर्तमान माज्ञानी होत तो केड़न छोड़त तैनी वर्तमान माज्ञानी होत तो केड़न छोड़त तैनी छिल्लो शिष्य तो वीर प्रभु नो छिल्लो शिष्य तो वीर प्रभु नो सुखद स्मृति छे तेनी देवानंद न हो राजचंद्र प्रभु प्यारा आकली काले हो अमने उद्धर नारा। पूज्य ब्रह्मचारी जी परम कृपा जे कहेलू ये आखू आ काव्य में उतारी दीधू अने आत्मसिद्धि शा माटे लखवी पड़ी के खसेड़ता काटा परिश्रम थी अमने थाक चढ़े जे अमारू मन जाने छे के आकाशी भगवान जाने छे के वर्तमान में ज्ञानी होत तेनी केड़ न छोड़ता अमे मेहनत न करत क्या पण एवो कोई देखा तो नथी एटले लखे छे 708 अने 755 मां के लखनार प्रत्ये दृष्टि जाय छे बीजानू प्रयत्न काम आवे एवुं नथी एम लखे छे कोक छे के गुफामां पण अमारी पासे पंचम काळमां जे वितरागना मार्गनी प्रभावकना चमत्कारो छे બીજા પાસે નથી કેમ સૂત્રને તને પડખા ફરી વળ્યા છે આગળ જઈને ચોપડો લઈને ઉપદેશ નહીં કરવો પડે પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે કહીએ છે કોઈ પાત્ર હશે હોઠે આવશે કે સંવંત 1976નું ચાતુર્માસ સનાવાદ હતું પૂજ્ય પ્રભુજી બોલ્યા આજે આત્મસિદ્ધિ રત્ન દિવસ છે અનંતકાલથી જે જન્મ મરણ કરે જ છે આત્મસિદ્ધિ મળી આત્માની સાબિતી થઈ કે હું શરીરની આત્મા છું ખરો જન્મ થયો એટલે પ્રભુજીનો જન્મ બી આ જ દિવસે છે એ દિવસ એ કાળમાં તારીખ વાર તિથિ કોણ મેળવતું હતું એમ કે સૂદના પહેલા પખવાડિયામાં કે સૂદના પહેલા અઠવાડિયામાં કે વદના પાછલા અઠવાડિયામાં જન્મ થયો હતો એટલું ખબર હોય કે અષાઢ મહિનો હતો કે જેઠ મહિનો હતો ઓત્રા ચિત્રનો તડકો હતો ત્યારે ત્રીજા દિવસે એમ તારીખ કંઈ ખબર ન હોય પણ ખરો જન્મ ક્યારે થાય આત્મા ઓળખાય ત્યારે ને કેમ પછી એને જન્મનું નથી મરવાનું નથી છેલ્લો આ છેલ્લો અવતાર એટલે કહે છે અમારો જન્મદિવસ આજે જ છે સનાવાદ હતા પરમ કુવોદના ચિત્રપટ સમક્ષ ઉભા રહ્યા એટલે પ્રભુજીએ ગાથા બોલવાનું શરૂ કર્યું કે શરૂ કરો જે સ્વરૂપ સમજ્યા વિના પાયમ દુઃખ બધા ગાથા બોલતા જાય અને નમસ્કાર કરી એક એક સિક્કો પણ મૂકતા જાય જઈને તરમાં એ પદ્ધતિ છે ગુરુ પાસે કંઠી બાંધવા જાય ને તો સિક્કો મૂકે પગ આગળ જૈનમાં તો અપરિગ્રહ પણ આ જૈનેતર હવે સિદ્ધુએ અપરિગ્રહને પંચ મહાવ્રત સમજાવવા જાય જૈનના અને અગુરુ લઘુ યથાખ્યાત ચરિત્રની વાત કરે તો બધા ફંટાઈ જાય કરે છે મારા ભગવાનને તો યાદ કરે છે મારા સ્વામીને તો યાદ કરે છે મૂકવા દે એક એક ગાથા અને નમસ્કાર કરતા જાય સિક્કો મૂકતા જાય આ મુજબ આખી આત્મસિદ્ધિ પૂરી થઈ ત્યારથી
આસોવદ એકમના આત્મસિદ્ધિની ગાથાએ ગાથાએ નમસ્કાર, અદ્ભુત ઉલ્લાસ અને મહાત્મ્યા સહ શરૂ થયા આજના દિવસે. આસોવદ એકમ માગદીમાં નથી, ગુજરાતીમાં છે એવું ન કરવું કે આ તો બધું ગુજરાતીમાં છે, કે શાસ્ત્ર તો માગદીમાં હોવા જોઈએ ને, સંસ્કૃતમાં. પંડિત હોય, કાશીએ ગયા હોય, કે માગદીમાં નથી ને ગુજરાતીમાં છે એવું કંઈ નહીં કરતા. આ કંઈ તીર્થંકરની વાણી છે, ગર્ધની વાણી છે, બધું છે એમાં. ભેદી વાત શું છે, બધા આગમો ખોટા નથી. આ સત્પુરુષ સમજાવે તો સ્થાનકવાસીના 32, મૂર્તિપૂજકના 45 અને પંચ પાપમાં બધું સાચું જ છે. આ ક્યાં ભાગવતે સાચું જ છે, ઉપનિષદે સાચું જ છે, પણ સમજાવાળો સત્પુરુષ હોય તો. આ કંઈ તીર્થંકરની વાણી છે, કંઈ ગણધરની વાણી છે, પ્રભુજી કહે છે બધું જ છે. કેમ? બધા આગમ 42 કે 45 કોણે લખ્યા? ગણધરે. આ કહે છે હું મહાવીર છું, આ તીર્થંકરે લખ્યા. અનંત 24માંથી કોઈ તીર્થંકરે કલમ ઉપાડી નથી. આત્મસિદ્ધિ શાસ્ત્ર કે 1000 પત્રો કે 6 પદનો પત્રો, 680મો પત્ર કુપાલજીના હસ્તાક્ષરમાં આજે મોજૂદ છે. એટલે આગમવાણી ઓછું નથી આંકવાનું, પણ ગણધરે લખ્યું છે ને. આપણી પાસે ક્યાંક ગણધરે લખેલું હોય અને પછી મહાવીર સ્વામી બાજુમાં આવે કે આ લ્યો મહાવીર સ્વામી, આપણે કોનું લઈએ? આ કે હું મહાવીર છું. એટલે તીર્થંકરની વાણી છે પ્રભુસિંહજી કે, ઓછું નહીં આપતા. આ કે ગણધરની વાણી છે, તીર્થંકરની વાણી છે, બધું છે એમાં. આ ક્યારે સમજાય? પ્રભુસિંહ કહેતા અમે અમારા બાપ દાદાનો 7 પેઢીનો ધર્મ છોડી દીધો, સંપ્રદાય ન રહેવા દીધા, ઢુંઢિયામાં ન રહેવા દીધા, તપ્પામાં ન રહેવા દીધા, હિન્દુમાં ન રહેવા દીધા, બ્રાહ્મણમાં ન રહેવા દીધા, વાણિયામાં આત્મા ઉપર લાવીને મૂકી દીધા. અનંતકાલથી જે નહોતું મળ્યું મળ્યું, એટલે આ પ્રભુજીનો જન્મદિવસ, આત્મસિદ્ધિનો જન્મદિવસ, આત્માની સાબિતી થઈ ગઈ. પ્રભુજી કહેતા કે મહાવીર સ્વામીએ ત્રિપદી ઉત્પાદ વ્યય અને ધ્રુવ ઓમ એમ બોલે સમવસણમાં. એક આમને પ્રમાણે એમ છે, બીજું કંઈ બોલે જ નહીં તીર્થંકર, ઓમ બોલે. ગણધર સમજી જાય આશય. આ લબ્ધિ વાક્ય કહેવાય તીર્થંકરની વાણી. આત્મસિદ્ધિની ગાથાએ ગાથા લબ્ધિ વાક્ય છે પ્રભુસિંહજી કહેતા. અનુભવની વાણી, એને અનુભવમાં આવેલી લબ્ધિ. હમણાં આવશે વાત. પ્રભુસિંહજી કહેતા આત્મસિદ્ધિ 14પૂરનો સાર છે. ભગવાન મહાવીર ઓમ બોલે અને ગૌતમ ગણધર બધું સમજી ગયા, એમ આત્મસિદ્ધિ એક એક વાક્ય લબ્ધિ વાક્ય છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ 14પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. આત્મસિદ્ધિ 14પૂર્વનો સાર ચમત્કારિક છે, લબ્ધિ વાક્ય છે, નિદાન છે, કામ કાઢી નાખશે. સ્વયં ભગવાન તેને લખી છે, કોઈ તીર્થંકરે કલમ ઉપાડી નથી. કબીર કહે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી મુખસે બતાઈ બાત, કબીર મુખસે બેત. હાથેથી લખીને હસ્તાક્ષરમાં છે, ઘણામાંથી આપણામાંથી ઘણા દર્શને કરેલા છે. એ વાત મળી છે આપણને. કઈ વાત? તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એ લઈને આવ્યા છે. જન્મ્યા શ્રી ગુરુરાજ, જગતિત કારણે કરવા મુદ્દા વારી જાઓ વાણ. હવે પ્રભુજી કહેતા તારી વારે વાર થઈ જા તૈયાર, કે મહાવીરના હૃદયની વાત લઈને આવ્યા છે. પુસ્તકો ખોટા નથી, ગ્રંથ ખોટા નથી, પણ સમજાવે કોણ? આ તો મહાવીરના હૃદયની વાત જ છે. દેવચંદ્ર મુનિની વાણી કરતા ઊંચી છે, ભક્તામર છે. આત્મસિદ્ધિ કોણે આપી છે? પ્રભુથી જાહેરમાં પૂછતા. બીજી વસ્તુને હલકી નથી ઠેરાવી, પણ આત્મસિદ્ધિ કોણે આપી છે તમને? સ્વયં ભગવાને ભગવાનની વાણી આપી. આત્મા થઈને આત્મા બોલ્યો કે જાણે તું બસ પતી ગયું. રાકના હાથમાં રત્ન આવ્યું છે, કુંડામાં રત્ન, અતિશયયુક્ત વાણી કહે છે જૂનાગઢથી. કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે, કહી શકાતું નથી. હમણાં આવ્યું ને લબ્ધિ વાક્ય છે, અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પ્રભુજીની સિદ્ધિ પ્રગટ છે. પણ કૃપાલદેવની આજ્ઞા શું હતી? મુનિ આગળ જતા રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જશું. ઓળંગી ગયા. કહે છે નારના રણછોડભાઈ ઉપર પત્ર લખ્યો છે કે કોઈને કહેતા નહીં આ પત્ર વિશે. પત્રાવલી 1-28 પત્ર છે લખેલો, બહાર આવી ગયું બધું. કહેવાનું નહોતું તો આવી ગયું. કોઈ પુણશાળી જીવ માટે આપણે લૂંટી લેવાનું હોય. હાથી શેરડીના દાંડા ખાતો હોય, કોળિયા એક જ કોળિયો પડી જાય, કીડીના
બધા કોળો, દાદલર ફીટી જાય સાત ભવન. કીડી બહુ ધનવંતી, હસ્તી મુખે ગ્રાસ, ખાલી એક કોળિયો પડ્યો, કીડી બહુ ધનવંતી, આપણે લઈ લેવાનું. એટલે આપણે માટે નહોતું આ, પ્રભુથી લૂંટાવી દીધું. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એક શ્રદ્ધાથી કયું જાતું નથી, લખ્યું જાતું નથી, આટલું લખ્યું કે કોઈને જણાવવાની જરૂર નથી. જૂનાગઢથી પ્રભુશ્રીજી રણછોડભાઈને ભાદરવાબાદ આઠમ સંવંત 1972, આ બધું સાબિતીવાળી વાત છે. આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ત રહે છે, કુપાદોને પત્ર લખે છે, અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં છપાઈ ગઈ છે તે દેખાય છે મને. આપણે આત્મસિદ્ધિ કરતા હોય ત્યારે શું થાય એ વિચારવાનું. આપણે જે દ્રષ્ટિ પ્રભુજીએ કેળવી, જે દશા પ્રભુજીએ કેળવી, એ આપણે કેળવશું ત્યારે આપણને મળે ને જે પ્રભુજીને મળ્યું. એ સરવાળો, ગુણાકાર કે ભાગાકાર, જવાબ સરખો આવે. કાંક ગુણાક મોટો હોય, કાંક ગુણ્ય મોટો હોય, મલ્ટીપ્લાયર કે મલ્ટીપ્લિકન્ટ, જવાબ તો સરખો જ આવવો જોઈએ ને. 6 6 36, 18 2 36, 12 3 36, 36 1 36, આપણે સમકી જ જોઈએ છે, ક્ષાયિક સમકી જ જોઈએ છે, કેવળ જ્ઞાન જોઈએ છે, મોક્ષ જોઈએ છે. તો એ લોકોએ કર્યું એ કરવું જ પડશે ને. આજે, કાલે, લાખ વર્ષ પછી કે પહેલાં જો સાચું લાગ્યું હોય તો મોડું શા માટે કરવું છે. આ સમજીએ તો અધ્યાત્મ શું એ ખબર પડે આપણે. તહેવારોને પર્વતો આવે જ છે ને જાય છે, કેટલી પૂનમ ગઈ ને કેટલી એકમે ગઈ, કેટલા નમસ્કાર કર્યા, 142 ગુણ્યા 30 વર્ષ કરીએ કેટલા થાય. વચમાં રોજ કરતા હોય અલગ, પાછા સવાર બપોર સાંજ ભક્તિમાં કરતા હોય અલગ. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. આ દર્શન કર્યા જ નથી. એ કોને નમે છે? પ્રભુજી કહેતા જાહેરમાં, તારી રૂચિને તું નમસ્કાર કરો છો, કૂપોલ દેવને નહીં, એમ કહેતા. આપણે શું કરીએ છીએ? આજે બહુ પવિત્ર મોટો દિવસ છે, અતિશયુક્ત દિવસ છે. આજથી જાગ્યા ત્યાંથી સવાર, અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્યમ કાળે તું મળ્યો રાજનામ ભગવંત. ખાલી કરે જગ્યા, રાજને મૂકી દે તો થાય. પ્રેમ ગલી સાંકડી છે, રાજની જગ્યાએ બીજા કોઈને મૂક્યો એટલે રાજ ખસી જાય. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાય, એને રહેવું જ નથી. ગરજ હોય 17.5 વાર ગરજ હોય તો એ ઉભા રહે. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. હજી અવસર છે કચરો કાઢવાની. સીધો જૈસો જીવ હે, જીવસો હિ શિવ હોય, કર્મ મેલકા આત્રા બુજે વિરલા કોઈ. આ કાઢી નાખે કચરો, રાજને મૂકી દે, પછી એ સંભાળી લેશે. એને તો કોલ આપ્યો છે, તમારા 6 જાના અમે 10 આના ઉમેરશું કે રૂપિયો કરી નાખશું. અધ્યાત્મમાં એવું છે નહીં, કરે એ જ પામે. અહીંયા કોલ આપ્યો છે, લખે છે, સદગુરુ મહિમાનું ભાન કરાવનાર દ્રષ્ટાંત રૂપે કોઈ પદાર્થ ત્રિભુવનમાં જણાતો નથી. મારે તમારા વખાણ કરવા છે કે તમે આના જેવા. પ્રભુજી કુપોલદોને લખે છે પત્ર, પણ હું કોની ઉપમા આપું કે ત્રણ ભુવનમાં તમારી સરખામણી કરાય એવો કોઈ પદાર્થ મને મળતો નથી. ના, પારસમણી છે, પણ પારસમણી તો શું કરે, લોખંડને સોનું બનાવે. એ લોખંડનો કાટ ઘસે ચોખ્ખું કર્યું હોય તો, કટાઈ ગયેલું લોખંડ હોય તો અસર જ ન થાય. પણ એ પારસમણી ન બનાવે કે લોખંડના ટુકડાને. આ તો સાધકને પોતા જેવો જ બનાવી દે. વંદે તદગુણ લબ્ધે, એ તો ઉપમા કઈ આપી તમને. કહે છે, આ ત્રિભુવનમાં એવો કોઈ પદાર્થ જણાતો નથી. ગુરુ પારસ કો આંતરો, જાણતે સબ સંત, બધાને ખબર છે કે બેમાં ફરક છે, પારસમણીમાં ને ગુરુજીમાં. પારસમણી ખાલી લોખંડને સોનું કરે, આ ગુરુજી વ લોહા કંચન કરે એ કરી દે મહંત, આ એની જેવા જ બનાવી દે. તો પારસમણી મોટો કે ગુરુજી મોટા કે શ્રીમદ રાજચંદ્ર મોટા, તો ઉપમા કોની આપી મારે. લખે લેખિતનમાં, હું તમને ઓળખતો નથી, દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. કે હું શું ઉપમા આપું કે એક જ જીભ આપી છે કે પ્રકૃતિએ મને. 1000 જીભ હોત તોય તારા ગુણગાનું ન કરી શકું. એક જીવે શું થાય? નાત્રમ પૂજામાં આવે છે ને, મેરુ શિખર નવડાવ્યો, મેરુ શિખર નવડાવ્યો, પછી આવે છે ઇન્દ્ર 1000 આંખ કરે, એને સંતોષ નથી થતો કે આ મારે તીર્થંકરના નમસ્કાર કરવા છે. હજી તીર્થંકર તો છે જ નહીં, જન્મે છે હજી તો. પહેલો દિવસ
મેરુ શિખર નવડાવવા લઈ જાય ને, પણ અવધિક જ્ઞાનથી ખબર છે કે આ ભાવિ તીર્થંકર છે. હજી તો ત્રણ જ જ્ઞાન છે, મતે શું અવધિ. તોય ઇન્દ્ર હજારાક કરીને દર્શન કરે કે મને ધરાપો આવતો નથી, કે મારે એક જ જીભ છે, હું તમારો વખાણ શું કરું. કે અહીંયા તો મતે શ્રુત અવધિ સામેવાળાને મન ના ભાવ જાણે છે. અલગ અલગ ક્ષેત્ર, અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ તારીખે સાબિતી થઈ ગઈ છે. અને ઈડર ક્ષેત્રે કહ્યું મુનિ આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. માક્ષર મહિનો સંવત 55 સમાગમનો 5મો દિવસ. ઇન્દ્ર સ્નાત્ર કરાવે બરોબર છે, કરવાનું જ છે, જીનનો મહિમા આવે છે ને, પણ એ ત્રણ જ્ઞાનના ધણી છે ત્યારે મહિમા આવે છે ને, હજાર આંખ કરે છે. આપણને બધા જ્ઞાનના ધણીનો મહિમા આવે તો આપણને ઇન્દ્ર કરતાં વધારે ફળ મળે ને. ઇન્દ્ર પાસે સંયમ નથી, મનુષ્ય દેહ નથી, આપણે મનુષ્ય દેહ છે, સંયમમાં આવી શકીએ આપણે. પણ આપણી પાંચે ઇન્દ્રિયો ખુલ્લી પડી છે, મન કાબુમાં નથી. કશાય કાબુમાં ક્યાંથી હોય? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાં ન પરણવું એમ નહીં, પાંચે ઇન્દ્રિયો કાબુમાં જોઈએ. આત્માની સિદ્ધિ કરવી હોય તો રસાસ્વાદ ત્યાંથી શરૂ કરવું પડે. ગાન તાન નાચ ગાન આત્માની સાબિતી થાય? અનંતકાલથી આ જ કર્યું છે એણે, આ વાત કરી. ઇન્દ્ર નાચ્યો કૂદ્યો એટલે સંકિત નિર્મળ થાય મનુષ્યને. વા લોહા કંચન કરે એ કરી દે મંત, એની જેવા બનાવી દે, આટલો ફરક છે. એ જુરે છે ઇન્દ્ર, મને મનુષ્ય ભાવ ક્યારે મળે? દેવાનું પ્રિય શાસનમાં આવે છે, શાસ્ત્રની વાતમાં આવે. એ દેવાનું પ્રિય એટલે ઇન્દ્ર પણ દેવ પણ ઝંખે છે મનુષ્ય દેહ, એ આપણે ખીચામાં પડ્યો છે, સાથે આત્મસિદ્ધિ મળી છે આપણને. નક્કી ક્યાંક ભૂલ થાય છે ને, કોપલદેવ 609 કર્યું છે, 13મો મુદ્દો જોયો કે આ કરે છે, કરતો રહેશે તો જીવનું ક્યારે કલ્યાણ નહીં થાય. જાગ્યા ત્યાંથી સવાર. આ પ્રતિક્રમણનો દિવસ છે, આ સમ્યક દર્શનનો દિવસ છે, આ પ્રભુજીના જન્મ દિવસ. આજે આત્મસિદ્ધિ અવતરણનો દિવસ છે, બધું એક જ છે. આત્માની સાબિતી થઈ ગઈ એટલે જન્મ્યો ને જીવ, એવો જન્મ્યો અપુનરાવિત સિદ્ધિ ગઈ નામ દેહી નમો જીર્ણાણમ જીય ગયા. ફરી વાર આવવાનું નથી, કદાચ આવે એક બે ભાવ બીજાનું કલ્યાણ કરવા માટે. હે પ્રભુ, આત્મતિથી શાસ્ત્રના બોધબીજ વગેરે વાંચતા મારું હૃદય ભરાય આવે છે. હે નાથ, અપૂર્વ વચન દર્શાવી બોધબીજની અમૃતવાણીનું પાન કરાવ્યું. 119મી ગાથા, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. અને પછી આવે છે 124મી ગાથા, અહો અહો શ્રી સદગુરુ. મારું હયું ભરાઈ જાય છે, ઉભરા આવે છે. અપાશ્રે ઉપર નીચે દાદરા ઉપર તમે જ દેખાવ છો મને. આપણને આનો અંશે ક્યારે આત્મસિદ્ધિ કરતા થયો? અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આવે ને અનંત કર્મોની ભેગડ તૂટી જાય. પછી એને પહેલી ગાથામાં જે કે 142 પૂરું થાય પછી આવે ને, પછી જે સ્વરૂપ સમજાવે એને ખબર હોય હું સદગુરુની પ્રાર્થના નથી કરતો. સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત, એ ભગવાન છે. આ ભગવાન કરતા કોપાઉદને ઓછા આંક્યા એટલે આશાત ના સમજવી, નથી ઓળખતો તો વાંધો નહીં. આ કહે છે મેં વાંચ્યું છે બધું, મેં 30-40-50 વર્ષનો સત્સંગ સમાગમ કર્યો છે, મેં સિદ્ધાંતના ગ્રંથો વાંચી લીધા છે, અને હવે કોપાઉદને પરમાત્મા કરતા ઓછા આંક્યા એણે લખીને આપ્યું છે કે અમે પરમાત્મા છીએ. 680માં 9 વાર લખ્યું એણે, હવે ઓછા આંક્યા તો આત્માની સિદ્ધિ થશે ને? બાકી બધું કરશે, શ્રદ્ધા વગર શું કામ? એકડા વગરના મીંડા પ્રભુજી કે. આત્મતિથી શાસ્ત્રના બોધબીજ વગેરે વાંચતા મારું હૃદય ભરાઈ આવે છે. હે નાથ, અપૂર્વ વચન દર્શાવી બોધબીજની અમૃતવાણીનું પાન કરાવી અલભ્ય લાભ આ દાસી તમે ને આપ્યો છે. પછી એ પ્રભુજી કે, શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન. આપણે ધરવા જેવું સહેજ છું તો અભિમાન છે આપણને કે હું ધર્મમાં ઘણો આગળ છું. પ્રભુજી આગળ બધું જ હતું, ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરો, 6 પદનો પત્ર પાકો કરવાની આજ્ઞા આપીને લખે છે, પાકો કરીને 6 પદની દેશના મેં મુખપાઠ કરી છે એટલે પૂર્ણ પ્રતીતિક આ તીર્થંકરની વાણી છે. આ દેશના તીર્થંકર બોલે ને સમોસમાં દેશના કહેવાય, લખે છે હસ્તાક્ષરમાં છે, 6 પદની દેશના મેં મુખપાઠ કરી છે. આ શ્રદ્ધા તોય કહે છે શું પ્રભુ ચરણ કને ધરું.
आत्मा तीर्थ विहीन ते तो प्रभुए आप्यो। हवे शू दास दास हूँ दास छू। आ प्रभु नो दिन 14 वर्ष मोटा ए दास थईने रह्या। दासी थईने रहेवू दीन दयाळनी નીચી પેલ મળે તો માને ભાગ્ય જો ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી ચાકર રાખો જી ચાકર રાખો જી બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી આ ભાવ આવે દાસ દાસ હું દાસ છું તો બધું ધરાઈ ગયું પ્રભુ છે શું આપણે આગળ આત્માથી સૌ હિન આપણે આગળ આત્મા તો છે નહીં તો હલકી વસ્તુ તો એ સ્વીકારવાના નથી મળે ને મુજમાં રૂપગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય તો થાક ત્યારે આવજે જ્ઞાની કે છે 84માં ફરી આવો થાક ત્યારે આવજે આ જોગ આવ્યો છે આ મગન બાપા કહેતા દેડકાની પાછેરી થઈ છે એક બાજુ એક કિલોગ્રામ વજન મૂકે પાછેરી મૂકે બીજી બાજુ દેડકાના બચ્ચા મૂકે સમતોલો કેવી રીતે થાય એક મૂકે બીજું ઉડી જાય ને એ પકડીને મૂકવા જાય તો ત્રીજું ઉડી જાય આ ક્યારેક જ થાય કાળચક્રમાં આ થઈ ગયું છે સમતોલું સદગુરુના ઉપદેશ વિના અને જીવની પાત્રતા વિના અનંતકાલથી અટક્યું છે સદગુરુનો ઉપદેશ મળ્યો હજાર હજાર પત્રો મળ્યા હવે આ પાત્ર થઈ જાય તો બરોબર તાળામાં ચાવી બેસી જાય કિલ્લી ગુરુ કે હાથ મેં પ્રભુજી કહેતા લે ચાવી કે આપું છું તને કિલ્લી ગુરુ કે હાથ મેં અમને આપી છે કે લે ખાલી શ્રદ્ધા કરવાની છે અભિગમ બદલવાનો છે ખાલી અને એક ધણી ધાર્યો એ ધાર્યો બીજો મન મંદિર આણું નહીં ભગતડા સીમડા મોતી ભગતને કહે છે આકાશમાં કોઈ ઉડતો આવે માનતો નહીં કે ઉડતો ક્યાં લૂંટતો આવે તો પડી જાય છે ત્રણ સાષ્ટાંગ દંડવત કરે છે ઉડતો આવે તો માનવાની ના પડે છે પ્રભુજીની આજ્ઞા છે આ તો લૂંટાય છે 534માં લખ્યું કુપલ આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે અને સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે પ્રભુજીના હાથમાં પત્ર આવ્યો આંખમાંથી આંસુ જાય છે હાય હાય મેં શું કર્યું લોકોને રોટલા માગીને ખાઉં છું પત્ર લખે છે આ દશા મારી મને 6 પદનો પત્ર મળ્યો પછી આત્મસિદ્ધિ મળી ગયા શ્રીમદ રાજચંદ્રનું એક વચન મળ્યું મંત્ર મૂલમ ગુરુ વાક્યમ આપણે રોજ બોલીએ છીએ એને તો મંત્ર આપ્યો બનાવીને આપણા માટે સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ આ કે મારી આગળ ઘણા મંત્રો છે મંત્રાઈ જાય સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુના મંત્ર છે જીભે વેલ્ડિંગ કરવું પડે રહેણ કરવું પડે એ શબરીની વાત આવે શબરીએ બોર ચાખ્યા તે ક્યાં એમ કે ચાખી ચાખીને રામને ખવડાવ્યા શબરી એક બોર રામને આપ્યું જ નથી કેમ કે રામ રામ હતા એ ચાખવા કેવી રીતે જાય બોર ચાખવા જાય રામ માટે તો રામનું નામ બંધ થઈ જાય ને શબરીએ બોર ચાખ્યા ત્યાં ક્યાં એને હૃદયથી ઝંખ્યા હતા રામને એ કરવું પડે આપણે આ ભક્તિ કરી છે ભક્તોએ મૂકી દીધું ઉઘાડે પગે નડિયાદથી ઈડર દોડે કોઈ બધું ખીજાય પહેલી મિટિંગમાં તરત નમસ્કાર કરે કેમ પાછળ પાછળ આવ્યા છે તમને કહેવાનું તો બધું કરી દીધું છે દર્શન સમાગમ મુંબઈ આવ્યા સંવંત 1949માં ફરતા ફરતા અનેર પ્રદેશમાં કેમ આવ્યા ભગવાન મહાવીરની ના છે તો પાછો વયો જો ટીક રહ્યો કે પછી પરીક્ષા કરે આપણી તો પરીક્ષા એ કોણ કરે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે પણ કાંઈ સહન નહીં કરી શકે કે એટલા બધું આપ્યું આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આ બધું લૂંટાયું બોધબીજની અમૃતવાણીનું પાન કરાવી અલભ્ય લાભ આ દાસીને આપ્યો હું ગુણસ્તવન કરવા સમર્થ નથી એક જીવે શું કરું પ્રભુજી કહેતા વાંચતા અને કોઈ કોઈ ગાથા બોલતા મારા આત્મામાં આનંદના ઉભરા આવે એક કડીમાં અપૂર્વ મહાત્મ્ય લાગે તો 142 કડીમાં શું થાય કે રોજ ચંડીપાઠની પેઠે બોલવી ત્યાં તો જૈનેતર હોય ને બધા હનુમાન ચાલીસા કરે ચંડીપાઠ કરે ચંડીપાઠની જેમ આનો ચંડીપાઠ કરજો કે રોજ આત્મસિદ્ધિ 14પૂરનો સાર છે ચમત્કારિક છે નિદાન કામ કાઢી નાખે છે સ્વયં ભગવાને લખ્યું છે પણ અમૃત મળ્યું કે એ તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ બોલે પ્રભુજી કહેતા આ દાખલો આપતા કે પોપટ અને તુલસીદાસ રામ બોલે ફરક ને
પ્રભુસિંહજી રાજરાજ કરે ને આપણે બોલીએ રાજરાજ, અંબાલાલભાઈ ને સુભાગભાઈ રાજરાજ બોલે, એ વિરલો ભેદ જણે ને એનો, એટલે આપણે ઘસઘસ કર્યા જ કરવાનું, પણ અસર નથી થતી. કેમ? અમૃત પીધું ને અમર થયો નહીં, પીવાની રીત નહીં જાણી, કાં તો તે ઘટમાં જ ગયું, કાં પીધામાં પાણી, સાધક સાચો મર્મ લે જાણી. આ મર્મ પકડાતો જ નથી. પ્રભુસિંહજીએ પોકાર કરીને કહ્યું, સ્વભગભાઈ પોકાર કરીને કહ્યું, અંબાલાલભાઈ જૂઠાભાઈ તો સાવ નાની ઉંમરે ગુજરી ગયા, છપનનો પત્ર નહોતો અને આત્મસિદ્ધિ નહોતી. અંબાલાલભાઈ એક પત્ર લખે છે જૂઠાભાઈને, તો મને બોધ આપો ને. જૂઠાભાઈ જવાબ આપ્યો, તરત જ બોધ તો જેની પાસે છે એની પાસે જ લેવાનો છે, હું શું આપું, બસ પત્ર પતી ગયું. આ શ્રદ્ધા જૂઠાભાઈનો એટલો બધો ક્ષેપ પશ્ચિમ હતો. કવિતા બનાવતા છગનભાઈ નામના એક વેપારી, અમલભાઈને સંબંધી અને જૂઠાભાઈને સંબંધી, કવિતા બતાવી તો કે કોણે લખી છે, અમલભાઈ છપાવી નાખી. છગનભાઈને ખબર પડી, તમે કોને પૂછીને છપાવી, કે મને ઠપકો મળશે તો કોણે લખી છે આ, જૂઠાભાઈની વાત કરે છે. જૂઠાભાઈ તો ઠપકો આપ્યો જ નહીં, કે જૂઠાભાઈને તો પ્રભાવ ન જ કરવી હતી. અમલભાઈ પત્ર લખે છે જૂઠાભાઈને, મને બોધ આપો, મેં તમારી કવિતા વાંચી, મને ખબર છે આ લખનાર કોઈ વૈરાગી પુરુષ હોવો જોઈએ, બોધ તો મેં જેની પાસેથી લીધો છે એની પાસેથી લ્યો. શું કહે પ્રભુશ્રીજી? અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. બ્રહ્મચારી શું કહે છે? અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. આ માર્ગ છે શ્રીમદ રાત્રો. વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય બેફાટ ખુલ્લો કરવા. આત્માથી લખવાનું કારણ શું? આ કે પંચમ કાળના બધા જીવો અનાથ હશે. ભગવાન મહાવીર વર્ણન કરતા હતા કે વિતરાગનો ધર્મ ગલીએ ગલીએ છાણીથી છળાશે. તો કોઈ નાથ નહીં હોય, હું જાઉં તો? ભગવાન મહાવીરને વિચાર્યો, આ બાજુ બોધની ધારા ચાલે છે, આ બાજુ વૈરાગની ધારા ચાલે છે, ત્યારે જ જ્ઞાન થઈ જાત, પૂરું કેવળ જ્ઞાન, ને વયા જાત ભગવાન મહાવીર સામે થતી. વિકલ્પ થયો એક, હું જાઉં તો? લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. લઘુશંકા એટલે લઘુશંકા કરવા ઉઠતા છે. વાત આવે છે આ ભવે, કોપા જો સૂતા ને સવારો સવાર પડખું ફેરવતા જ નહીં, તો ભગવાન મહાવીરના બોધમાંથી ઉઠે આપણી જીવે ન ઉઠે, ગમે એમ કરીને મને ક મને વશે ક વશે બેસી રહીએ આપણે પોણી કલાક એક કલાક, ઉઠે? લઘુશંકા જેટલો પ્રમાદ, કે બધા અનાથ જ હશે તો હું જાઉં તો? હવે ભોગવ. એ દુષ્ટ પરિણામી આત્મા ગોપાલદેવ કહે છે 161માં પત્રમાં, પહેલાં ધ્યાન ન રાખ્યું ને ખબર પડી ગઈ બધાને જ્ઞાની જોઈએ, હવે ફળ ભોગવ કે ઝેર પી, એમ લખે છે, પ્રતિક્રમણ કરે છે. પણ પૂર્વે કર્મ બાંધ્યું હોય, તીર્થંકર નામ કર્મ, સવિજીવ કરું શાસનદ્રષ્ટિ તીજે ભવે, તો આ ભવે સિમંદર સ્વામી હવે શરીર રૂપી જેલમાં રહેવું પડે. અત્યારે ઈચ્છા નથી કાંઈ, શું ઈચ્છા છે? એક જ ઈચ્છા છે સિમંદર સ્વામીને અને બીજા 19 તીર્થંકરને, કે સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ નમો જીણાણમ જે વ્યાણમ, ત્યાં જઈને બેસી જાવ. એ આ મનોરથ છે, એ પરમપદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં, મનોરથ રૂપ જો. પણ આયુ કર્મ બાકી છે તો કોનું? સિમંદર સ્વામીનું. કોનું? શ્રીમદ રાજચંદ્રનું. એટલે લખ્યું ગજા વગર આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર જો. આવતી 24ના 5માં અમુક આમને પ્રમાણે 12માં તીર્થંકર થશે અહીંયા, ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. હવે ક્યાં જાય? પહેલાં ઈચ્છા કરી લીધી ભગવાન ભાવીને બોધ વખતે, ઈચ્છા કરી લીધી કે બધા અનાથ હું સનાથ કરું. આવ્યા અહીંયા લખે છે સાવ શરૂના પત્રમાં 134માં પત્રમાં ખંભાતના મુમુક્ષુઓને, કે પરનું જો ભલું ન થતું હોય, પરના પરમાશિવનો દેહ જ પાલવતો નથી તો આ દેહ જોતો જ નથી, અમારે મરી જવું છે. અમે જીવીએ ને બીજાનું ભલું થતું હોય તો જ જીવવું છે. આ તો 134માં પત્રમાં કહે છે, 46ની સાલમાં 11 વર્ષ પહેલાં દેહ છોડ્યો. એ પહેલાં માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ, જીનેશ્વરના માર્ગથી ઓછું કે અધિક કહીને અમારે અધોગતિ નથી નોતરવી. મૂળ માર્ગ સાંભળો જીનનો, આ મૂળ માર્ગ સાંભળો જીનનો લખ્યું આસો સુદ એકમે, 15 દિવસ પછી આસો વધ એકમ 52માં આત્મસિદ્ધિ લખી. ભેદી વાત છે, 287મો પત્ર છે. સૌભગભાઈ કે દીપચંદજી મહારાજને કહો ને, લીમડીના ઠાકોરને કહો ને,
ગોસળિયાને ઊંચી પહેરીએ ચડાવો ને, તમે સર્વસંગ પરિત્યાગ કરો ને મહાવીરનો મૂળમાં ફેલાવ, હું ભભક જોતો જાઉં. ગોપાલદેવ કે હમણાં નહીં, તો ક્યારે? હું ભગવાન થઈ જાઉં ત્યારે. ગોપાલદેવ કહે છે, અભિન્ન એવું હરિપદ, જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ કે હું પરમાત્મા છું, હું મહાવીર છું, હું ઋષભનાથ છું, આવું અમને નહીં થાય અનુભવપૂર્વક, ત્યાં સુધી અમે માર્ગ નહીં કહીએ. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેવો અમને જાણે છે તે સિવાયને અમારું નામઠામ ગામ કંઈ કહેતા નહીં. છે કોણ? 167માં લખ્યું, ધર્મદના અંબારામને કહેવા માટે, ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ અને કિલાભાઈ ગુલાબચંદને, કે નામ પૂછે તો કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગામ નથી. 167માં પત્રમાં. તો અત્યારે ક્યાં છે? કહેવાનું છે વ્યવહારમાં, પણ વિતરાક છે એમાં લખ્યું છે. 14 વાર એ પત્રમાં લખ્યું છે, નિસંદેહ જ્ઞાન આવતા, સાથે લખ્યું વ્યવહારમાં બેઠા જતા વિતરાક, અને છેલ્લે લખ્યું કે બહુ હઠ કરે ને પૂછે એનું સરનામું તો કહેજો, એ મુક્તાત્મા છે અને નામઠામ ગામ નથી. કહે અહીંયા સૌભાગભાઈને કહે છે કે અમે ભગવાન છીએ એ અમને બે ધડક બે ફાટ અનુભવ નહીં થાય ત્યાં સુધી અમે માર્ગ નહીં પ્રકાશીએ. ક્યારે લખ્યો આ પત્ર? આસોવદ એકમ રવિ 1947. આ પત્ર લખ્યા પછી 5 વર્ષ પછી આસોવદ એકમ ગુરુવાર 1952. એ ભગવાન થઈ ગયા ને પછી આ કલમ ઉપાડી છે. આ તો સાબિતી શું, ક્યારે ભગવાન થઈ ગયા? 680માં 9 વાર લખ્યું હું ભગવાન છું. આ 718મું પત્ર છે આત્મસિદ્ધિ, એટલે પોતે પરમાત્મા સ્વરૂપ હાંસલ કર્યું એ 680ના છેલ્લા ફકરામાં લખ્યું, હું રામ છું, હું મહાવીર છું, હું વર્તમાન વીર છું, હું વિદ્યમાન મહાવીર છું, હું અમૃત સાગર છું, હું પરમ શાંતિનું ધામ છું, હું કલ્પવૃક્ષ છું. ઓછું હતું એટલે લખે છે આ બધું અમે પરમાત્માપણાના અભિમાનથી લખ્યું નથી, તોય ઓછું હતું. લિખિતન ઓમ શ્રી મહાવીર, એટલે મહાવીર થઈને ભગવાન થઈને અભિન્ન એવું હરિપદ અનુભવીને પછી આત્મસિદ્ધિ, એટલે ભગવાને આત્મસિદ્ધિ લખી છે. આ મહાવીરની વાણી છે, આ આગમ ગણધરની વાણી છે, આ તીર્થંકરની વાણી છે. આ થશે ત્યારે કામ થશે. રોજ બોલીએ ખરા આપણે, ગુરુ ગોવિંદનું ખડે કિસકો લાગુ પાય. અહીંયા તો ખરેખર ગુરુ અને ગોવિંદ એક જ છે, આપણે તો દોનું ખડે ક્યાં, તોય નથી થતું. આ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમધર્મ કયો છે? પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની, એણે લખીને આપ્યું છે. 255ના છેલ્લા ફકરામાં 8 વાર કહ્યું હું ભગવાન છું. અમારો દેહ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેશ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાત હરી છે, અમારો કાળ હરી છે, પછી કે અમારું બધું હરી છે કે સર્વસ્વ. પણ હરી એટલે ભગવાન સિદ્ધ જિનેશ્વર 209માં લખ્યું છે છેલ્લા ફકરામાં. અમે જ્યારે આવો શબ્દ વાપરીએ ને સત હરી કે ઈશ્વર, એને પરમાત્મા સર્વાત્મા હરી સમજવું, ઈશ્વર સમજવું, તો આગળ પાછળ કોઈએ અર્થ કરેલા હોય વાંચવાની જરૂર જ નથી. ગોપાલદેવ પોતે જ અર્થ કર્યા છે. આગળ પાછળ વચનામૃતમાં ફર્યા કરીએ ને 1 થી 1000 ને 1000 થી 2 થી 999, એનો જવાબ ગોપાલદેવે ક્યાંક ને ક્યાંક આપ્યો હોય. કોનું સાંભળવું છે, કોનું વાંચવું છે? પ્રભુજી કહેતા આ જ્ઞાની આ જ્ઞાની આ જ્ઞાની, ઝેર પીવો છો ઝેર મરી જશો, કે અમે નહીં પાછા કહેતા, અમે નહીં. ખૂબી છે જ્ઞાનીની, હીરા મુખસે ના કહે લાખ અમારા મોલ. ગુરુ જ હતા પ્રભુશ્રીજી. કોનો ગુરુ હતા? શ્રીમદ રાજચંદ્રની માના, ભગવાનના માના, દેવા માતાને શ્રાવકના વ્રત આપવાતા. 12 વ્રત ક્યાંથી કાઢવા? ચોપડો ખોલવો પડે ને. ગોપાલદેવ લખી આપ્યા, લાવો કાગળ દે. પછી કે મોટા મુનિ પાસે જાવ એ આપશે. ગોપાલદેવ ના આપ્યા, ગોપાલદેવ દીકરો હતા ને દેવા માતા. એટલે પ્રભુશ્રીજી કોણ છે? શ્રીમદ રાજચંદ્ર પરમેશ્વર મહાવીરની મા, એના ગુરુ. એ કહે છે હું ગુરુ નહીં, આ પ્રભુશ્રીજી છે, આ સંત છે. આ શ્રી સંતના કહેવાથી મારે શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા માન્ય છે. આ અર્થ છે કે અમે જે કર્યું છે કરજો, નહીં તો હાથ પગ આડાવળા કરશો. તમને બેસેડે છે નવી નક્કોર નાવમાં, હાથ પગ આડાવળા કરશો, રંગેલું નાવડું જોઈ અને આ નાવમાંથી એમાં બેસવા જશો, કોઈ મગોડું ખેંચી જાય, અમે જવાબદાર નથી. પણ અમારું માનશો તો અમે જવાબદારી લઈએ છીએ. પછી કહેતા જવાબદારી લેવી સહેલી નથી. કોને ઉતારે પાર? પ્રભુજી બિન કોણ ઉતારે પાર? બહુ અઘરું છે આ, પણ કે સાચું છે એટલે જવાબદારી લઈએ છીએ. ગુરુ બધા ગ્રહમાં ભારે ગ્રહ હોય, ડૂબી મરાઈ ગઈ. પણ આ વસ્તુ સાચી છે કે અમે અનુભવથી કહીએ છીએ અમને લાભ થયો છે, તમને મળે.
ના તમારે ગુરુ થવું છે તો, એટલે કીધું અમે ગુરુ થતા, ગુરુ હતા જ, 100% ગુરુ હતા. ગુરુ ક્યાં? પ્રભુ હતા. પરમકૃપ તો લખ્યું 875માં, તો શરૂઆતમાં લખે છે મુનિપથ અભ્યાસી, એટલે તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો. મુનિપથ અભ્યાસી છે લલ્લુજી મહારાજ અને છે દેવકરો. પ્રેક્ટિસ કરે ને સાધુ થવાની, નેટ પ્રેક્ટિસ કરે ને ફાઇનલ મેચ હોય તો. પછી લખે છે 875માં, રોજ બોલીએ છીએ આપણે, ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રાને મથાળે લખ્યું, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. કોણે નમસ્કાર કર્યા? ભગવાને ભક્તને નમસ્કાર કર્યા. એટલે ભક્તે ભગવાન છે, એને ભગવાન નમે એવા ભક્ત છે પ્રભુશ્રીજી. હજી જીવ કુવારો જ છે, ગોત્યા કરે છે. પ્રભુશ્રી જાહેરમાં પૂછ્યા કેટલા ભાયડા કરવા છે, ગેલીને ઘેર ઘેર સાસરા પછી એમ કહેતા. ધર્મજીનેશ્વર ગાઉં રંગ શું ભંગમાં પડશો પ્રીત રાજેશ્વર, બીજો મન મંદિર આણો નહીં એ આમાં કોળવટ રીત રાજેશ્વર. આ થાય પછી આત્માની સિદ્ધિ થાય. બિંદુમાં સિંધુ અંબાલાલભાઈ કહે છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મસિદ્ધિ ગાથા 11મી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર, પરોક્ષજીન ઉપકાર, આકાશી ભગવાન અનંત 24નો મારા ઉપર નથી. આ નહીં થાય ત્યાં સુધી સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે, એમ આ ગાથાનો અર્થ છે. ઉગેના આત્મવિચાર. પછી અર્થ કરે છે અંબાલાલભાઈ અને કુપોલને મોકલે છે મુંબઈ, કે દૂરના ક્ષીર સમુદ્રથી તૃષાતુની તૃષા કેવી રીતે છીપાય? આ તરસ્યો છે, સરોવર આગળ ગયો, પસલી ભરીને પાણી પીવા ગયો, ના પાછું મૂકી દીધું, યાદ આવે છે ને? પહેલાં અહીંયા મહાસાગર હતો કે? અરે પહેલાં મહાસાગર હતો, પણ હવે તારે તો પસલી જ જોઈએ છે ને, પાણી પિયાલી જ જોઈએ જ ને, મૂકી દીધું પાણી એને. એનું વર્ણન કરવા બેઠો, પહેલાં અહીંયા મહાસાગર હતો, અનંત 24 થઈ ગઈ ગયું. દાદાના દાદાનું નામ નથી આવડતું એને. ઋષિપ્રભ ભગવાન વિશે શું જાણે આ જીવ? કોઈ જીવ હમણાં આપણને પૂછે કોઈ આપણને કે કુંથનાથ વિશે દે 3 લાઈન બોલો તો, કેટલામાં તીર્થંકર છે એ યાદ કરવું પડે ને આપણે. અરનાથ ભગવાન કેટલામાં તીર્થંકર યાદ કરવું પડે ને, કહી દે કદાચ 18માં. હજી બોલો તો 10 મિનિટ ક્યાંક શું બોલીએ આપણે? ગોપાલ વિશે તો બોલી શકે ને 10 મિનિટ. 7 વર્ષે એને જાતિ પણ જ્ઞાન થયું હતું, અને 19મી વર્ષે એને લંડન મોકલતા હતા, એ વિતરાગ હતા એટલે છોડી દીધું અવતારના છે. આ તો ખબર પડે ને એને કે અમે બીજી માં કરવાના નથી. આ બોલ્યા હતા તમારે બીજો નહીં શોધવો પડે, અમને વળખશો તો. આ બોલ્યા હતા એ તો એટલું તો માને ને, એટલું તો આપણે બોલી શકીએ ને કે એકી કલમે આત્મસિદ્ધિ લખી છે. અંબાલાલભાઈ અર્થ કરે છે આ ગાથાનો. સૌભાગભાઈ કહે છે કે જો આત્મસિદ્ધિ ન મળી હોત ને તો આટલું બધું જીવત ક્યારનું મરી ગયો હોત કે? આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે, તેને લીધે હું જીવું છું કે? હવે એના અર્થ મોકલો કે તો મને આનંદ આવે કે? હવે બીજું કંઈ મારે સમજવું નથી કે? બીજું કોઈ શાસ્ત્ર વાંચવાનું કામ નથી કે? હવે આત્મસિદ્ધિ મળી એટલે અમારે કંઈ બીજું શાસ્ત્ર માગવું નથી, તમારી પાસે નથી માગવું કે? અને બીજું વાંચવાનું તો મન જ નથી થતું આપણને, એ હાથમાં આવી જાય તો ઉડતું ઉડતું વાંચી લઈએ ને, અહોભાવ થઈ જાય ને. સૌભાગભાઈ લખે છે કે આત્મસિદ્ધિ મળ્યા પછી અમને બીજું વાંચવાનું મન થતું નથી કંઈ. શાસ્ત્ર વાંચીને કોઈ પણ શંકા હોય તેનું સમાધાન અમને આત્મસિદ્ધિમાં મળી જાય છે. મોટા મહાભારત અને રામાયણ પુરાણમાં જે સમાધાન ન મળે એ અહીંયા મળે છે અમને. મારી જીવન દોરી છે. 134 દુઓ મુખપટ ત્યાં છે, ગોશળિયાને બધા થઈ ગયા છે, બાકીના હું થોડા દિવસમાં કરી નાખીશ કે? આંખે ઝાંખપ આવી ગઈ છે છતાં હું ગોખું છું કે? પાછા લખે, સૂર્યાસ્ત પછી કોણ ઊભો છે, મણી કે ત્રંબક, ઓળખી નથી શકાતું, પણ આત્મસિદ્ધિ જીવન દોરી છે. હું કરીશ આત્મની સિદ્ધિ, કરીને જ જાશ, કરીને ગયા. કોઈ અમને પૂછે તમારો ધર્મ શું છે તો હું એમ કહેવા ધારું છું કે આત્મની સિદ્ધિ એ અમારો ધર્મ છે. કે તમને યોગ્ય લાગે છે આ તો જવાબ આપજો. કોપલ તો જવાબ આપે, જવાબ ના આપ્યો. આ સૌભાગભાઈને છેલ્લા 8 જ દિવસ બાકી હતા ત્યારે સંકિત થયું. અત્યારે જીવને વચનામૃત અડે કે મંદિરમાં પગ મૂકીને સંકિત થઈ જાય છે. કેટલું જ્વલિત થતું એવી વાત હશે આ. ગોપાલદેવ પત્ર લખ્યો, કોઈ વિરલો સત્પુરુષ વિચરે છે. ગોપાલદેવને મુંબઈમાં સેંકડો લોકો મળેલા, ઘરના હતા વવાણિયા,
રાજકોટ મોરબી મળેલા, ચાર જણ ઓળખ્યા ખાલી, જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની, કુપલ સિક્કા મેળવ્યા ચારને, અને બ્રહ્મચારી જાહેરમાં બ્રહ્મચારીને સિક્કો માર્યો, એટલે પાંચ જણ થયા. એ સૌભાગભાઈને છેલ્લા આઠ દિવસે સંકેત થયું ખાલી. એટલે અત્યારે જીવ કોકને ઓળખી જાય તે સૌભાગભાઈ કરતા ઊંચી દશાનો છે ને એ જીવ. શું કરે છે આ જીવ? અધમાધમ અધિકો પતિત સકળ જગતનો હું. એ ભગવાન, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હું અધમાધમ અધિકો પતિત છું. અધ્યાત્મમાં આ થશે, આ સાધન કામ આવશે. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આ સાધન કામ આવી જશે. આત્મદેવની સ્તુતિમાં આવે છે ને, ભક્ત ભગીરથ સમા ભાગશાળી મહા. આત્મસિદ્ધિની સ્તુતિ કરીએ આપણે સમૂહમાં, ને પછી આ સમજવાની કોશિશ કરીએ. આ બ્રહ્મચારીજીએ આત્મસિદ્ધિ લખાઈ ગઈ, લખાણી તો આસોવદ એકમ સંવંત 52માં, 37 વર્ષ પછી આસોવદ એકમ સંવંત 1989માં બ્રહ્મચારીજી લખ્યું. આ નડિયાદ ગયા ને ખબર પડી કે આ મારા ભગવાને શું કર્યું છે. એને ક્યાંથી ખબર આ ભગવાન છે? પ્રભુજીએ ઓળખાણ કરાવી દીધેલી. એ તો વવાણીયા ગયા ને ત્યારે જ એને નક્કી કરી લીધું કે આ ભગવાન જ છે. પ્રભુજીએ ઓળખાણ કરાવી દીધેલી. એટલે વવાણિયાની ભાગોળે જઈ ખમીસ કાઢી ધોત્યું ટાઈટ કરી આળોટતા કે અમારામાં તો રમણ રીતિ કરે કે મારો બાળ કનૈયો અહીંયા એને પગલાં પડ્યા છે, રમ્યો છે કે મને એની ચરણ સ્પર્શ થાય. મને આળોટતા ગયા જન્મભૂમિ, પછી ખબર પડી કે જાતિસંજ્ઞાન તો સ્મશાનમાં થયેલું એટલે ત્યાં જાય છે. તરત જ કલમ ઉપાડી, લબ્ધિ પ્રગટેલી. જેવી ભક્તિ અંબાલાલભાઈને કુપોલદ ઉપર હતી અને લબ્ધિ પ્રગટેલી, એવી જ ભક્તિ બ્રહ્મચારીજીને પ્રભુજી ઉપર હતી અને લબ્ધિ પ્રગટેલી. એટલે લખે છે મંગળાચરણમાં જાતિ સ્મૃતિ જ્ઞાનનું પદ લખી નાખ્યું એને, લાંબુ આખો ચિતાર જે કોપાલ બોલેલા એ જ, પોતાનું કાંઈ નહીં. મંગળાચરણમાં જ લખે છે, મહાવીર મંગળચરણ રાજપ્રભુ એ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. હું પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું. ઉભવવા દેહ છોડ્યો શ્રીમદ રાજચંદ્રના ચિત્રપટની સામે દેવવંદન કરીને, અને કૌશગમાં ઉભવવા દેહ છોડ્યો ભગવાન પાર્શ્વનાથની જેમ. સ્તવનમાં આવે છે કૌશગમાં મુક્તિ વિરા મનમોહનજી મોકળું મોયું રે પાર્શ્વનાથ ભગવાનના સ્તવન, એવું કરીને બતાવ્યું એણે. પછી આમાં લખે છે આગળની કડીમાં, કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. એટલે આત્મસિદ્ધિ કોણે લખી છે? સ્વયંભૂત અવતારે. ગોપાલજીના આ ભાઈઓ ગુરુ કોણ હતા? તીર્થંકરના છેલ્લે ભાઈઓ ગુરુ કોણ હોય? કોઈ ન હોય. ઈશાન ખૂણામાં તીર્થંકર ઉભા રહે, જોવે ઓમ નમઃ સિદ્ધે ભે કરીને લોચ કરે, વયા જાય નગ્ન થઈને. શ્રીમદ રાજચંદ્ર એ નડિયાદ ગયા ને લખે છે પછી સ્તુતિ આત્મસિદ્ધિની સાથે. પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઓદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહાભવ્ય સૌભાગની વિનતી થી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરીતી. હે પતિત જન પાવન શૂર સરિતાસમી અધમ ઓદ્ધારિણી આત્મસિદ્ધિ યાદ નદીની દરે નામ નડિયાદ પણ ચરણ ચોમી મહાપુરુષો નામ પરમ કૃપાળુની ચરણ રજ સંતની ભક્તિ ભૂમિ હરે ચિત્ત સૌના સમીપ રહી એક અંબાલા લે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મે સિદ્ધિજીને. હે પતિત જન પાવન શૂર સરી તાસમી અધમ ઓદ્ધારિણી આત્મસિદ્ધિ. શું આમાં લબ્ધિ ફોરવી છે? બ્રહ્મચર્યજીએ નડિયાદનું નામ, આસોવદ એકમનું નામ, પ્રભુસિંહજીનું નામ, અંબાલાલભાઈનું નામ, સૌભાગભાઈનું નામ અને કૃપાલદનું નામ અને આપણું નામ કે પતિતજન પાવની. બધા અધમાધમ જીવોનો ઉદ્ધાર કરવા વાળ્યા.
સુર સરિતા સમી, તો ભગીરથ જેવું કામ શું હશે? ભક્ત ભગીરથ સમા ભાગશાળી મહા. જૈનેતરમાં વાત આવે છે કે ગંગા નદીને શંકરના માથામાંથી જટામાંથી ઉતારવાની હતી, પછી ઉતરે કૈલાસ પર્વતથી, ખાડો કેટલો થઈ જાય બધા, પછી બુરે કેમ એ, તો કોણે ઉપાડી? અટકાવી, ઝીલી લીધી ભગીરથ નામના ભક્ત. એ તો સમજવા માટે રૂપકથી કહ્યું, જે હોય આપણે તો 63 શલાકા પુરુષમાં એવી વાત છે ભગીરથની. હેમચંદ્રાચાર્ય મહારાજે 63 શલાકા પુરુષ ચરિત્ર લખેલું છે. બધા તીર્થંકરનો પૂર્વ ભો હોય, ચક્રવર્તીની વાત હોય, વાસુદેવ, પ્રતિ વાસુદેવ, બળદેવ, બધું. એમાં મહાવીર સ્વામીનો પરિવાર, પરમાત્મા પરિવારે વર્ણ્યો છે. ગોપાલ લખ્યું છે, જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વેશ હતું. તો ભગવાન મહાવીરની સામે કેટલા કેવળી હતા, કેટલા મનપૂર્વક જ્ઞાની હતા, કેટલા લબ્ધિધારી હતા, એ બધું લખેલું છે. અને છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો. ગોપાલ કહે, ત્યારે અમારી જેવા દુર્લભ હોય, કોક જ હોય, કેમ? એ બધા જે હતા ને મનપૂર્વક જ્ઞાની, અવધિ જ્ઞાની, પૂર્વધર, એ બધા સર્વસંગ પરિત્યાગ કે સાધુ હતા. બહારથી ગૃહવાસમાં હોય અને અંતરંગે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન હોય એવા ત્યારેય નહોતા. કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, આ ગૌતમ પૃચ્છા, ભગવાન મહાવીરની વાણી બહાર આવે, આ સૌભાગ પૃચ્છા, સૌભાગે વિનંતી કરી, સાથે પ્રભુજીએ વડવામાં કહ્યું 20 દિવસ પહેલાં, આત્મથી લખાણી પહેલાં. પ્રભુજી તો કહી જ ન શકે, હાથ જોડીને ઊભા રહે, તમારા દર્શન સમાગમ. ક્યાં કે ગવાયું હોય તો સારું, સ્વભાગે હું એ જ પહેરવીમાં છું, હું કહેવાનો જ છું. કહ્યું પ્રભુ કોપદે, કોપદે આનંદ ન કહ્યું, આ વિનંતી કરી, પછી 20મે દિવસે આત્મસિદ્ધિ લખી. આ 63 શલાકા પુરુષ ચરિત્રમાં આવે છે અજિતનાથ ભગવાનના બીજા તીર્થંકર, એના ભાઈ સગર ચક્રવર્તી રાજા, 60,000 પુત્રો એને. ચક્રવર્તી તો 6 ખંડના ધણી, 14 ચોકડું રાજ, કે જીતવાનું બાકી જ ન હોય, અણનમ હોય, અણનમ થાય પછી જ ચક્ર મળે, દેવ લોકો ત્યાં સુધી આપે જ નહીં. એક પણ રાજા એની આજ્ઞા ન માને ને ત્યાં સુધી ચક્ર આયુષ્યાળમાં પ્રવેશ જ ન પામે. ભરતેશ્વરનું ક્યાં પ્રવેશતું હતું, બાહુબલી માનતા નહોતા, એટલે બહુ લાંબી કથા છે. તો એટલે હવે જીતવું શું, છોકરા કેમ બધી કળા તો શીખ્યા, ઘોડે સવારી, લડાઈ, બાણાવલી વિદ્યા, બતાવવું કોને? એમ ફરવા જાય કે એક જાઓ, કે બધા રત્નો આપે છે, દંડ રત્ન, ગાથાપતિ રત્ન, ખાલી સ્ત્રી રત્ન સિવાય બધા રત્નો આપે છે, સાથે બધા સૈન્ય, સૈન્યના કમાન્ડર, લશ્કર મોટું, હાથી, ઘોડા, બધું જાય છે, બધું દૂર દૂર નીકળે છે, અષ્ટાપદ પહોંચી જાય છે. શું છે કે આ ખબર પડી, આ તો શાશ્વત ચૈત્ય છે. કોણે બંધાવ્યું છે? તો ભરત ચક્રવર્તી. અષ્ટાપદ 8 પગથિયા હોય, સાચા રત્ન સ્ફટિકની સપ્રમાણ દેહ પ્રમાણ બધી મૂર્તિ, અને 98 ભાઈઓ જે મોક્ષે ગયા ને, પોતાના જ ભાઈ ભરત ચક્રવર્તીના, એ બધાની પાદુકા. દિવસે દિવસે તો આ પડતો કાળ આવશે, પંચમ કાળમાં લોકોની વૃત્તિ હલકી થતી જશે. આ તો સાચા રત્નોની મૂર્તિ છે, ખંડિત કરશે તો ક્યાંક કરવું જોઈએ કે આપણે રક્ષણ માટે. પછી ફરી વાર ક્યારે અહીંયા આવશું? કે એ ખાઈ ખોદી નાખીએ એટલે કોઈ પહોંચી જ ન શકે. દંડરત્ન મૂકે છે, આ દંડરત્ન મૂકે ને ત્યાં મંત્રે, તરત જ 1,000 જોજન ઊંડી ખાઈ થઈ ગઈ. ગાથાપતિ રત્ન એ વાપરે ને, સવારે ચોખા ઉગાડે, બાસમતી ચોખા સાંજે પાકે. કાંકણી રત્ન અહીંયા ઘસે ને, કાંકણી રત્ન અહીંયાથી વીટી સ્ટેશન સુધી પ્રકાશ થઈ જાય અમાસના દિવસે મધરાતે. આ ભરતેશ્વર વૈભવમાં બધા 14 રત્ન વિશે વાત કરી છે. એમ સ્ત્રી રત્ન, એ પોતાની પત્ની, એ પૃથ્વી પર એના જેવી કોઈ રૂપાળી હોય જ નહીં. અપ્સરા દેવી કરતાં વધારે રૂપાળી હોય, એ સગર્ભા પણ ન થાય, એને સંતાન થાય જ નહીં. લાખો કરોડો વર્ષ પછી એનું રૂપ એવું ને એવું હોય. આ સ્ત્રી રત્ન ન આપ્યું, બાકી 13 રત્ન આપી દીધા એણે. તરત જ મૂક્યું ગાથાપતિ, આ દંડરત્ન ખાડો થઈ ગયો. નાગકુમાર, ભવનકુમાર, અસુરકુમાર બધું હોય ને, મેરુના બોટમ આગળ બેઝ આગળ વેણતર વેણવેંતર હોય, અને પહેલી નરકના વતલામાં ભવનપતિ, મોટા મોટા ભવનપતિ હોય, આમ હલકા દેવો પણ દેવો ભવનપતિ, લાખ ઘાટકોપર જેવડું ઘર હોય ભવનપતિ કહેવાય. પહેલી નરકના મધમાં અસુરકુમાર, નાગકુમાર, એ બધા હોય તે 1,000 જોજન નીચે ગયું એટલે એના ઘર તૂટ્યા બધા. જલન પર દેવ આવ્યા. વાત શું ચાલે છે? આ ભગીરથ કોણ? ભક્ત ભગીરથ સ્વભાગભાઈ કેમ, એ વાત ચાલે છે. પછી નહીં તો આ નવલકથા જેવું ન લાગે. પછી આવ્યા જલન પર, શું કરે છે? દ્રષ્ટિવિષ સાપ મારી નાખું બધાને.
પણ આ જન્નુકુમાર જે મુખ્ય ભાઈ હતા ને મોટા ભાઈ, વિવેકી હતા કે અમે તો જિનેશ્વર ભગવાનના ઉપાસક છીએ, અરત ધર્મને માનીએ છીએ, અમારે રાગદ્વેષ કરવાની મનાય છે અને તમારી સાથે અમારો વેર છે જ નહીં, પણ અમારા બાપ દાદાઓ પહેલાં થઈ ગયા પૂર્વજો એને યાદગીરી રૂપે આ મંદિર કર્યા છે, સ્ફટિક રત્નની મૂર્તિઓ છે, એના રક્ષણ માટે અમે કર્યું છે, તોય તમને આશાત ન થઈ હોય તો અમારી અંતગ્રંથ માફી માગીએ છીએ અને સજા કરવી હોય તો કરો, અમે હાથ જોડીને માથું નમાવીને તસ્મિચ્છામિ દુક્કડમ કરીએ છીએ. આ તો દેવોના દેવ નાગકુમારના દેવ જેવો માફી આપી દે છે. બીજી વાત ધ્યાન રાખજો કે છોકર મત નહીં કહેતા, બધા છોકરા હતા ને, જાય છે, વિચાર આવે છે, કાળક્રમે સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ થઈ જશે, કચરો ભેગો થઈ જશે, બુરાઈ જાય, પાછો રસ્તો થઈ જાય ને, પથરા જાય, ઈંડ જાય, બધા પ્લાસ્ટિક જાય, બધું પછી રસ્તો થઈ જાય પાછો, તો ચોરી થશે કે પાણી ભરી દઈએ તો પાણી ક્યાંથી લાવવું, પાછું મૂક્યું દંડરત્ન, ગંગા નદીનું વેણ બદલી નાખ્યું, ક્ષણવારમાં હજાર જોજે નાખું, બધું ઉભરાઈ ગયું ને છલકાઈ ગયું ગંગાના વેણ. એટલે ગંગા નદીને જાહ્નવી કહેવાય છે, જન્નુકુમાર. અને પછી આ બધા વેણ બદલી ગયા બધે, હવે કરવું શું, નાગકુમારના ઘરમાં જાય ને પાણી તો આવ્યા જલન પર, હવે પૂછવું નથી કાંઈ, દ્રષ્ટિ વિસ્તાર 60,000 પુત્રને મારી નાખ્યા, સગર ચક્રવર્તીના 60,000 છોકરાને મારી નાખ્યા તરત જ, દ્રષ્ટિ બધા મળદા, આ બધું જળબંબાકાર, ઝૂંપડા, ઘર, ભેંસ, ગાય બધું તણાઈ જાય છે. સગર ચક્રવર્તી આગળ પ્રજા આવે છે કે આ શું કરવું અમારે હવે, હજી સગર ચક્રવર્તીને ખબર નથી કે પોતાના 60,000 છોકરા મરી ગયા છે. લાંબી કથા લખી છે હેમચંદ્ર મહારાજે, ટૂંકમાં આપણે પતાવીએ, આત્મસિદ્ધિની વાત કરવી છે એટલે છોકરાને મોકલે છે, છોકરાને મોકલે છે હવે ભગીરથને કે તું જા નાનો ઈલાજ કર, આ બધા પ્રજા બધી તોબા પોકારી ગઈ છે. વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વેણ બદલી ગયા છે, બધા કાંટાળો માર્ગ, વેરણ શરણ વિતરાગનો માર્ગ થઈ ગયો છે, કોઈ ક્રિયાજળ, કોઈ શુષ્ક જ્ઞાની માને માર્ગ મોક્ષનો, આ તો છિન્નભિન્ન થઈ જશે બધા, રસાતાળ થઈ ગયું છે. કે વર્તમાના કાળમાં મોક્ષ બહુ લોક, ત્યાં જે ભગીરથ પ્રાર્થના કરે છે, જન્નુકુમારને વિનંતી કરે છે પાછી કે હું પાછા વેણ વાળી લઉં છું, મહાસાગરમાં ભેળવી દઈશ, આ બધા અમારા પૂર્વજો થયા, બાપદાદા થાય એને મળદા પણ મહાસાગરમાં વયા જાય, ત્યારથી આ અસ્થિ પધરાવવાનો નિયમ ચાલે છે. આ લાખો વર્ષ પછી અત્યારે અસ્થિ પધરાવે ને, જૈનેતરમાં પધરાવે ને, ઘણા જૈનમાં પધરાવે છે, પણ મૂળમાં આ ભગીરથે શું કર્યું, આ વેરણ છેણ થઈ ગયેલો બધો રસ્તો એ એક કર્યો. સૌભગભાઈ શું કર્યું, ઉપલ તને પ્રશ્ન પૂછ્યા કરે, આનો જવાબ આપો, ગોસાળીઓ માનતો નથી આનો જવાબ આપો, દીપચંદજી મુનિ આમ કહે છે આનો જવાબ આપો, સાધુ કોને કહેવાય, મંત્ર તંત્ર કરાય કે નહીં, કોઈ બોલતો કે દર્શન આવણી કર્મ બંધે, તો માનતા મનાય કે નહીં, તો તમે સિદ્ધિ આપો, જ્ઞાની પાસે ન મગને, 368મો પત્ર છે તો તમે જ આપો, મને ઓર્ડર કરો, તો કે જ્ઞાની પાસે તમે વ્યવહાર માગશો, આપણો ધર્મનો સંબંધ છે, તમને દર્શન આવણી કર્મનો બંધ પડશે, આ મગાય નહીં, 368મો પત્ર, તો કે મંત્ર આપો, એ પણ ન કરાય, તંત્ર આપો, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના આવર ન કોઈ ઉપાય. કેવળ જ્ઞાનની વ્યાખ્યા, સાધુની વ્યાખ્યા, મુનિની વ્યાખ્યા, ધર્મની વ્યાખ્યા, સાધુની વ્યાખ્યા શું, આત્મજ્ઞાન તે મુનિ પણ તે સાચા ગુરુ હોય, મોક્ષની વ્યાખ્યા, મોક્ષ કયો, નિઃશુદ્ધતા, સાતમે આસમાને સિદ્ધ શિલા, માખીની પાંખ કરતા પાતળી અને છેલ્લા ભાગમાં બેસે, એ વાત જ નહીં, મોક્ષ અહીંયા હથળીમાં, કયો ધર્મ કરશો તો હથળીમાં મોક્ષ આવશે, તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જઈતી તે જ મોક્ષનો પંથ, આત્મતિથિ ગાથા સ્વામી. રાગદેશ છોડ, તું ગમે તે ધર્મ માનતો હોય મારે પક્ષપાત નથી, જે રસ્તેથી સંસારમાં નાશ થાય એ મારો ધર્મ છે, તું મને માનતો હોય તો તારો ધર્મ એ હોવો જોઈએ, જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું આ મારો ધર્મ છે, જુઠાભાઈને કહ્યું 37. પણ સમકીતિ મુનિ કોને કહેવાય, ગુરુ કોને માનવા, આત્મજ્ઞાન તે મુનિ પણ તે સાચા ગુરુ હોય, તો બાકી બધા છે, તો બાકી કુળગુરુ કલ્પના આત્માર્થે નહીં જોઈ. મુખ્ય કેવળ જ્ઞાન, કોઈને પૂછવા જાય કેવળ જ્ઞાન, તો હાથમાં પડેલા આમળાની જેમ 14 રાત લો દેખાય, આત્મા દેખાય કે નહીં આ વાત જ નથી. કોપાલ વ્યાખ્યા બદલાવી 113મી ગાથા, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. સદેહ ભગવાન, આ દેહધારી ભગવાન, આ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ, મોક્ષ દેખાય નહીં શાસ્ત્ર પ્રમાણે, અવર્ણે, અગંધે, અસ્પર્શે, પ્રતિક્રમણમાં આવે જ ને,
આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. આ સૌભાગભાઈ આ કઢાયું ભક્ત ભગીરથ સમા ભાગશાળી મહા ભવ્ય સૌભાગની ભવ્ય, એ તો છૂટવાના જોઈએ ને. સૌભાગભાઈ ન છૂટે આ કાળમાં તો બીજો કોણ છૂટે? પછી ઉપકાર વેદાય જ ને. પ્રભુશ્રીજી ન છૂટે તો બીજા કોણ છૂટે? ખંભાતનું આચાર્યપદ જેને નથી જોતું. સવા મહિનાનું છોકરું છોડ્યું, 82 વર્ષની માં છોડી, જેના પૈસાથી ખંભાતના શરાફના પેઢીઓ ચાલતી, એ બધા પૈસા છોડી દીધા, 17-17 ઘર છોડી દીધા, હજી 4-5 છે અત્યારે. અંબાલાલભાઈ તમને મળ્યા પછી 12 મહિનાનું કામ 1 મહિનો કર્યું તોય કૃપાલદેવ ખીજાય કે આત્માનું ધ્યાન ન રહ્યું ને તો આ દેહમાં રહેલ અધિષ્ઠિત આત્માને અનંત ધિક્કાર રજો કરે. 935મો પત્ર છેલ્લે ગોપાલદેવ પરમાં ઠપકો આપતા ગયા. કેમ? પરમપદ આપવું છે એને. ઉપકાર ભૂલાય? કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલો ઉપકાર. સ્મરણ મંત્રની શિડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવન કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકાર. વીર માહું ને વીર મારામાં, રામ માહું ને રામ મારામાં, એમ દર્શાવ્યો ગર્ત વારો, કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકાર. લઘુ રાજા કહે રાજા કૃપાથી, શ્રી સોભાગ કહે રાજા કૃપાથી, આંબ્યો હું ભવન કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકાર. કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલો ઉપકાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ આત્મસિદ્ધિની સ્તુતિ બ્રહ્મચારી જે લખી છે ને, એના હસ્તાક્ષરમાં હું લાવ્યો છું. આ દર્શન કરી લેજો. અને બહેનો મને ભાઈઓમાં હું 2 લાવ્યો છું, એટલે ખાલી ઉભા રહેશો ને દર્શન બે બાજુથી થઈ જશે. એટલે ગર્દી કરવાની કે ધસર બધાને દર્શન થશે જ. બ્રહ્મચારીજીએ આ અંગત ડાયરીમાંથી મળ્યું છે આ બ્રહ્મચારીજીની આ સ્તુતિ. જૂના પત્ર સુધામાં 804મા પાના ઉપર છે, નવામાં નથી. અને અર્ધ શતાબ્દી ગ્રંથમાં પણ છે, પણ એ ગ્રંથ ક્યાંથી મળે હવે લોકોને? એટલે આ બ્રહ્મચારીજીએ હસ્તાક્ષરમાં 8 કડી લખી છે. આ પતિત જન પાવની આ આત્માની સિદ્ધિ થાય એવી વાત છે. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. Yeah.